नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना सर्टिफिकेट इन कम्प्यूटर कंसेप्ट सीसीसी बीएओयू अभ्यासक्रम ना आ ऑनलाइन वर्चुअल काउंसिलिंग सेशन में आप सर्वेनु हार्दिक स्वागत छे। आपणे सीसीसी 02 એટલે કે કમ્પ્યુટર એપ્લિકેશન વિષય વિશે ભણી રહ્યા છીએ અને એની અંદર આપણે તમારું જે પ્રકરણ 3 ચેપ્ટર 3 માઇક્રોસોફ્ટ વર્ડ 2010 છે એના વિશે વાત કરી રહ્યા છીએ। ગઈકાલના લેક્ચરમાં મિત્રો આપણે ઇન્સર્ટ ટેબની અંદર આવેલા હાઇપરલિંક બુકમાર્ક ક્રોસ રેફરન્સ વગેરે વિશે વાત કરી હતી। આજે આપણે ઇન્સર્ટ ટેબની અંદર આવેલા વધુ ઓપ્શનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ। ગઈકાલે આપણે ટેબલ પણ ભણ્યા હતા, તમે જોશો તો પેજીસમાં આપણે પેજીસ ટેબલ ઇલ્યુસ્ટ્રેશન અને લિંક ભણી લીધું છે। હવે આપણે એક ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો ક્રોસ રેફરન્સ। તો ક્રોસ રેફરન્સ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો દાખલા તરીકે આ કોઈ બુક છે, તેની અંદર અમુક પેજીસ મેં ટાઈપ કરેલા છે। તમે જો આની અંદર 24 પેજ આવેલા છે, દાખલા તરીકે આ બુક છે એની અંદર આપણે 24 પેજ આવેલા છે। હવે પહેલું પેજ છે એની અંદર મારે ઇન્ડેક્સ બનાવી છે અને દાખલા તરીકે આ જે છે આપણું ચેપ્ટર 1 છે, આને હું ટાઇટલ આપી દઉં છું, અહીંથી હેડિંગ 1 આપી દઉં છું અને અહીંયા જો તમારે અંડરલાઇન કરવી હોય તો તમે માઇનસ સાઇન લખી અને એન્ટર આપશો તો ઓટોમેટિકલી અંડરલાઇન થઈ જાય છે। હવે આના ફોન્ટ છે એ આપણે થોડા વધારી દઈએ 20 અને આનું કોઈ નામ આપી દઈએ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર। હવે આવું નાવું જે છે એ મારે બીજું ચેપ્ટર કોઈ અમુક પેજ પછી હશે, તો માની લો કે મારું ચેપ્ટર 2 શરૂ થાય છે અને એવી રીતે ચેપ્ટર 3 આવેલું છે। માની લો કે હું અહીંયા ચેપ્ટર 3 આપી દઉં છું। હવે આ રીતે 3 ચેપ્ટર આપણી પાસે બનેલા છે। હવે પહેલું પેજ છે એની અંદર મારે આની ઇન્ડેક્સ બનાવી છે કે પહેલું ચેપ્ટર છે એ આ પેજ પર છે, બીજું ચેપ્ટર છે એ આ પેજ પર છે, ત્રીજું ચેપ્ટર છે આ પેજ પર। તો આપણી પાસે 3 ટાઇટલ અવેલેબલ છે, યાદ રાખજો ચેપ્ટરના 3-3 ટાઇટલ અવેલેબલ છે। તો હું ક્રોસ રેફરન્સ એટલે કે રેફરન્સ એટલે સંદર્ભ, આપણે કોઈ ચોક્કસ જગ્યાએથી કોઈ ચોક્કસ સંદર્ભ પર જવું હોય ત્યારે આપણે ક્રોસ રેફરન્સનો ઉપયોગ કરી શકીએ। તો અહીંયા ક્રોસ રેફરન્સ આપ્યું છે, અહીંયા તમે જોશો કે આપણી પાસે એક રેફરન્સ નામનું ટેબ પણ આવેલું છે। તો આ રેફરન્સ ટેબના ઉપયોગ તમે શીખશો ત્યારબાદ તમે ક્રોસ રેફરન્સનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો, પરંતુ અત્યાર સુધીમાં આપણે જે કંઈ શીખ્યા છીએ એના પરથી આપણે ક્રોસ રેફરન્સનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એના વિશે સમજીએ। તો દાખલા તરીકે મારે અહીંયા એક ટેબલ ઓફ કન્ટેન્ટ ઉમેરવું છે, તો સૌથી પહેલા હું લખી દઉં છું ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે કે ઇન્ડેક્સ, આપણે અનુક્રમણિકા જેને કહીએ છીએ, તો એને સેન્ટરમાં લઉં છું અને એને પણ હું હેડિંગ આપી દઉં છું। ત્યારબાદ મારે ટેબલમાં 3 ચેપ્ટરના નામ અને પેજ નંબર ઉમેરવા છે, તો હું અહીંયા 3 કોલમ લઉં છું અને અહીંયા લખીશ સિરિયલ નંબર, ચેપ્ટર ટાઇટલ અને ત્યારબાદ પેજ નંબર। અને જો આપણે આ ટેબલને ઓટો ફિટ ટુ કન્ટેન્ટ કરશું તો ઓટોમેટિકલી એ આપણી રિક્વાયરમેન્ટ મુજબ ફિલ થઈ જશે। હવે અહીંયા હું સિરિયલ નંબર જાતે આપી દઉં છું 1 2 3, આને 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 નોર્મલ ટેક્સ્ટ લઈ લઈએ, તો હોમમાં જઈ અને હું અહીંયા નોર્મલ કરી દઉં છું અને આને સેન્ટર આને ડિઝાઇન કોઈ આકર્ષક લઈ લઈએ, તો ટેબલની અંદર આપણે દાખલા તરીકે આવી ડિઝાઇન છે અને આપણે અહીંયા એના ફોન્ટ વધારી દઈએ છીએ અને આને સેન્ટરમાં લઈ લઈએ, રાઈટ મિત્રો? આ રીતે આપણે આને પણ હું નોર્મલ કરી દઉં છું, સેન્ટરમાં લઈ લઉં છું અને એના ફોન્ટ વધારી દઉં છું અને બોલ્ડ કરી દઉં છું। હવે હું ઇન્સર્ટમાં જઈ અને ક્રોસ રેફરન્સ આપું છું, તો તમે અહીંયા રેફરન્સનો ટાઈપ જોશો તો એમાં હેડિંગ છે, બુકમાર્ક આપણે જે અગાઉ ક્રિએટ કર્યા હતા એ છે, ફૂટનોટ છે, એન્ડ નોટ છે, ઇક્વેશન છે, ફિગર છે, તો આ બધી વસ્તુ તમે આની અંદર રેફરન્સ તરીકે લઈ શકો છો। અત્યારે આપણે રેફરન્સ તરીકે શું લેવું છે, તો આપણે હેડિંગ લેવા છે, જે ચેપ્ટરના નામ છે એને આપણે હેડિંગ તરીકે આપેલા છે, તો હું અહીંયા હેડિંગ સિલેક્ટ કરું છું। ત્યારબાદ તમે હેડિંગમાંથી શું લેવા માગો છો, એની ટેક્સ્ટ લેવા માગો છો, એ જે પેજ નંબર પર આવેલું છે એ લેવા માગો છો, હેડિંગનો નંબર લેવા માગો છો, શું લેવા માગો છો? તો મારે હેડિંગની દાખલા તરીકે ટેક્સ્ટ જોઈએ છે, તો તમે જોશો કે કયા હેડિંગ માટે, તો અહીંયા 1 2 અને 3 ત્રણેય ચેપ્ટરના નામ આવી ગયા છે,
હવે અહીંયા હું કર્સર રાખી ચેપ્ટર 1 સિલેક્ટ કરી અને ઇન્સર્ટ આપું છું તો તમે જુઓ આપોઆપ એ ચેપ્ટરનું નામ અહીંયા ઉમેરાઈ જાય છે એવી રીતે જે પેજ નંબર છે ત્યાં હું જઈ અને હેડિંગ ટેક્સ્ટની જગ્યાએ પેજ નંબર સિલેક્ટ કરું છું અને ત્યારબાદ હું ઇન્સર્ટ આપું છું અને આપણે આખાનું અલાઇનમેન્ટ સેન્ટર કરવું હોય તો સેલને સિલેક્ટ કરી હોમમાં જઈ અને અલાઇનમેન્ટમાં સેન્ટર આપી દઈએ ત્યારબાદ બીજા ખાનાની અંદર મારે ચેપ્ટર 2 ની હેડિંગ ટેક્સ્ટ જોઈએ છે તો અહીંયાથી હેડિંગ ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું છે અને ઇન્સર્ટ આપવાનું છે તો ચેપ્ટર 2 ની જે ટેક્સ્ટ છે હેડિંગની એ ઓટોમેટિકલી મને અહીંયા મળી જાય છે અને ત્યારબાદ હું એનો પેજ નંબર લઈ લઉં છું અને ઇન્સર્ટ કરી દઉં છું તો ચેપ્ટર નો નંબર આવી ગયો ત્યારબાદ ચેપ્ટર 3 ઇન્સર્ટ હેડિંગ ટેક્સ્ટ લઈએ અને ઇન્સર્ટ આપી અને ત્યારબાદ આવી જશે એનો પેજ નંબર તો અહીંયા હું લઈશ પેજ નંબર અને ઇન્સર્ટ તો મિત્રો આ રીતે તમારું ક્રોસ રેફરન્સ હવે આનાથી ફાયદો શું થયો તો તમે જોશો તો અહીંયા જ્યારે પણ હું લઈ જાઉં છું ચેપ્ટરની ટેક્સ્ટ પર ત્યારે હાઇપરલિંક બની જાય છે અને કંટ્રોલ સાથે ક્લિક કરીશ તો એ મને ઓટોમેટિકલી ચેપ્ટર 1 પર લઈ જાય છે એવી રીતે હું હોમ પર જઈ અને જો પેજ નંબર પર ક્લિક કરીશ તો પણ મને એ ડાયરેક્ટ એ પેજ નંબર પર લઈ જાય છે તમે જોઈ શકો છો એવી રીતે ચેપ્ટર 3 પર જવું હોય તો કંટ્રોલ સાથે ક્લિક કરવાથી તમે ચેપ્ટર 3 પર જઈ શકો છો તો મિત્રો આ રીતે તમે ક્રોસ રેફરન્સનો ઉપયોગ કરી શકો છો તમે ટાઇટલ એન્ડ નોટ ફૂટનોટ જે કાંઈ આપેલું છે એનો રેફરન્સ તમે લઈ અને ઓટોમેટિકલી વર્ડ છે એ તમને હાઇપરલિંક કરી આપે છે જે રેફરન્સ લીધો એની અને તમે કંટ્રોલ સાથે ક્લિક પ્રેસ કરી અને એ રેફરન્સ પર જઈ શકો છો તો સામાન્ય રીતે આનો ઉપયોગ છે એ ફિગરની સમરી છે ટેબલની સમરી છે ઇન્ડેક્સ છે અથવા તો કોઈ કીવર્ડ્સ છે આપણે આગળ જોશું ફૂટનોટ અને એન્ડનોટ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે તો આ બધા માટે તમે ક્રોસ રેફરન્સનો ઉપયોગ કરી શકો છો અત્યારે તમે ટાઇટલની મદદથી ક્રોસ રેફરન્સ જાતે બનાવી અને જોજો તો તમને વધુ ખ્યાલ આવશે ત્યારબાદ છે ઇન્સર્ટની અંદર હેડર એન્ડ ફૂટર અને પેજ નંબર તો હેડર એટલે શું તો આપણું જે ડોક્યુમેન્ટ છે એની અંદર જે લખાણનો એરિયા છે એની ફરતી અમુક સ્પેસ છોડી દેવામાં આવે છે જેને આપણે માર્જિન તરીકે ઓળખશું તો એ માર્જિન સિવાય તમે ઉપરના ભાગે જે બધા પેજમાં કોમન રહેતું એવું કંઈ પણ લખવું હોય તો એ તમને હેડર તરીકે ઓળખાય છે હેડર એટલે દરેક પેજની ઉપરનો ભાગ જેમાં લખેલી વસ્તુ તમામ પેજ માટે સમાન રહે છે એને આપણે હેડર તરીકે ઓળખશું એવી રીતે દરેક પેજની નીચેની ભાગમાં સૌથી છેલ્લે એક જગ્યા આવેલી છે એને ફૂટર તરીકે ઓળખવામાં આવે છે અને ફૂટર એટલે શું તો હેડર અને ફૂટરની અંદર તમે જે કંઈ લખો છો એ સામાન્ય રીતે બધા પેજ માટે સરખું રહે છે સિવાય કે તમે સેક્શનનો ઉપયોગ કર્યો હોય સેક્શનનો ઉપયોગ કરતા પણ આપણે શીખશું પણ અત્યાર પૂરતું આપણે એવું માનીએ છીએ કે આપણે હેડર અને ફૂટરમાં યુનિવર્સિટીનું નામ અને લોગો મૂકવા છે તો કઈ રીતે કરી શકીએ તો તમે અહીંયા હેડરમાં જશો અને અહીંયા તમે ક્લિક કરશો તો તમને બિલ્ટ ઇન હેડર છે તો દાખલા તરીકે પહેલું હેડર છે જે અત્યારે સિલેક્ટેડ બતાવે છે બ્લેન્ક છે એની અંદર તમે જાતે કંઈ પણ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો ત્યારબાદ છે બ્લેન્ક વિથ 3 કોલમ તો દાખલા તરીકે તમારે ડાબી બાજુ છે એ તમારા ચેપ્ટરનું નામ વચમાં યુનિવર્સિટીનું નામ અને જમણી બાજુ પેજ નંબર આપવા છે તો તમે એ વસ્તુ આ પ્રકારના હેડરથી કરી શકો એવી રીતે તમારે ખાલી યુનિવર્સિટીનું નામને અંડરલાઇન જોઈએ છે તો તમે એ કરી શકશો દાખલા તરીકે હું આ સિલેક્ટ કરું છું તો તમે અહીંયા ટાઈપ કરશો યુનિવર્સિટીનું નામ આપણે એના માટે ઓટો કરેક્ટ એન્ટ્રી કરેલી તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે હવે હું ક્લોઝ હેડર એન્ડ ફૂટર આપું છું અને જો તમે અહીંયા વ્યૂમાં જઈ અને 2 પેજ કરશો તો તમે જોશો કે દરેક પેજની શરૂઆતમાં યુનિવર્સિટીનું નામ લખાઈને આવી જાય એટલે કે હેડરની અંદર હું જે કાંઈ લખું છું એ વસ્તુ બધા પેજમાં આપોઆપ આવી જાય છે અને જ્યારે તમે પ્રિન્ટ લો છો ત્યારે પણ એ વસ્તુ પ્રિન્ટમાં આવે છે એટલા માટે આપણે
हेडर फूटर में जे कोई वस्तु कॉमन रहती हो बधा पेज माटे एने सामान्य रीते मुकता होय छे। हवे मानी लो के मारे हेडर छे एमां फेरफार करवो छे तो तमे इन्सर्ट में जई अने हेडर पर क्लिक करीने करी शको छो अने अहींया डॉक्यूमेंट एरिया नी अंदर डबल क्लिक करशो तो पण तमारुं हेडर छे ए तमारुं ओपन थई जाय छे। હવે હેડર ની અંદર તમે જોશો તો બીજા ઓપ્શન છે કે એડિટ હેડર, અહીંયાથી તમે જે બિલ્ટ ઇન છે એ તો પસંદ કરી શકો છો પણ તમારી જાતે કંઈ કરવું હોય તો તમે એડિટ હેડર કરશો તો એ તમે દાખલા તરીકે આ ટેક્સ્ટ ની મારે જરૂર નથી તો હું એને ડિલીટ કરી શકું છું, બરાબર છે। હવે અહીંયા તમે જોશો તો અહીંયા તમે પિક્ચર પણ ઉમેરી શકો છો। तो मानी लो के मारे डाबी बाजू यूनिवर्सिटी नो लोगो जोईए छे तो हूँ पिक्चर पर क्लिक करीश अने आ लोगो छे एने हूँ सिलेक्ट करीश। हवे आ लोगो खूब ज मोटो छे तो हूँ एने अहींया जे पिक्चर ना ऑपरेशन हता एवी रीते हूँ एने मिनिमाइज पण करी शकुं छुं अने कंट्रोल एल आपीश तो लोगो छे ई डाबी बाजू गोठवाई जाय छे। हवे मारे यूनिवर्सिटी नुं नाम लखवुं छे एना पछी तो हूँ स्पेस आपी અને યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દઉં છું અને મારે એના ફોન્ટ વધારવા હોય યુનિવર્સિટીના નામના તો હું એ અહીંયા તો દાખલા તરીકે મારે આ રીતે લખવું છે। તો હવે તમે જોશો કે દરેક પેજની શરૂઆતમાં લોગો અને યુનિવર્સિટીનું નામ આપોઆપ આવી જાય છે। જે ટોપમાં હશે એને આપણે હેડર કહીએ છીએ તો તમારે આ જ રીતે નીચે જે ભાગ આવેલો છે એને આપણે ફૂટર કહેશું। તો અહીંયા હું તમે ગો ટુ ફૂટર કરીશ તો તમે જુઓ ફૂટરમાં આપણે નીચેનો ભાગ આવે છે। હવે સામાન્ય રીતે આપણે નીચેની સાઈડ પેજ નંબર લખતા હોઈએ છીએ તો તમે અહીંયા જોશો કે પેજ નંબર છે એના પણ ફોર્મેટ છે કે ટોપમાં લખવું છે કે બોટમમાં લખવું છે। જો બોટમમાં લખવું છે તો લેફ્ટ સાઈડ, મિડલ કે રાઈટ સાઈડ લખવું છે કે તમારે આ રીતે લખવું છે। તો દાખલા તરીકે હું છેલ્લી સ્ટાઇલ પસંદ કરું છું તો તમે જોશો તો પેજ નંબર, પાઇપ સાઇન અને ત્યારબાદ પેજ લખાઈને આવેલું છે। હવે માની લો કે મારે એમ લખવું છે કે આની અંદર 29 પેજ છે તો પેજ 2 of 29 એવું મારે લખવું છે તો હું આને ડિલીટ કરી દઉં છું અને હવે હું અહીંયા લખું છું જાતે પેજ। હવે તમને એમ થશે કે હું પેજ નંબર કઈ રીતે ઉમેરી શકીશ તો તમે અહીંયા જોઈ શકો છો ક્વિક પાર્ટ, તો ક્વિક પાર્ટ ની અંદર જશો એની અંદર તમે ફિલ્ડમાં જશો તો તમને અહીંયા પેજ મળે છે, પેજ એ તમારા પેજ નંબર બતાવે છે। તો દાખલા તરીકે મારે 1, 2, 3 આ રીતે લખવું હોય તો લખી શકું, ABCD લખી શકું, રોમનમાં લખી શકું, હિન્દીમાં પણ લખી શકું। અત્યારે હું નોર્મલ જે સ્ટાઇલ છે 1, 2, 3 એ પસંદ કરું છું તો ઓકે। હવે લખાઈને આવ્યું છે પેજ 2, ત્યારબાદ મારે લખવું છે ઓફ, હું ફરી પાછો ક્વિક પાર્ટમાં જઈશ, ફિલ્ડ પસંદ કરીશ અને એની અંદર અહીંયા એન પ્રેસ કરશો તો એન થી શરૂ થતા આવશે એની અંદર છે નંબર ઓફ પેજીસ, તો નમ NUMPAGES શું બતાવે છે ટોટલ પેજીસ કેટલા છે એ બતાવે છે અને હવે હું ઓકે આપું છું તો તમે જુઓ અહીંયા ઓટોમેટિકલી લખાઈને આવી ગયું છે પેજ 2 of 28 એટલે કે 28 પેજમાંનું આ બીજું પેજ છે। હવે હું આને ક્લોઝ કરી દઈશ તો તમે જોઈ શકશો કે 2 પછી 3 4 એ આપોઆપ બદલાતા જાય છે। તો મિત્રો આ રીતે આપણે ફિલ્ડ એટલે કે પ્રીડિફાઇન કોઈ વેલ્યુ છે ફિલ્ડમાં બીજું આપણે શું ઉમેરી શકીએ તો ડેટ એન્ડ ટાઈમ છે તો તમે અહીંયા રહી અને ટેબ આપશો તો તમે સેન્ટરમાં જતા રહેશો। હવે તમારે ડેટ અને ટાઈમ ઉમેરવા છે દાખલા તરીકે તો તમે જો અવેલેબલ ફોર્મેટ્સ બતાવે છે તો અહીંયા ઘણી બધી ફોર્મેટ્સ ઉપલબ્ધ છે। માની લો કે મારે આજની તારીખ લેવી છે તો હું આ ફોર્મેટ પસંદ કરું છું અને ઓકે આપું છું તો આપોઆપ આ ફોર્મેટ જે આજની તારીખ છે ડેટ અને ટાઈમ એ અહીંયા આવી જાય છે। ત્યારબાદ બીજી કોઈ વસ્તુ ઉમેરવા માંગો છો તો તમે ક્વિક પાર્ટમાં જશો, ડોક્યુમેન્ટ પ્રોપર્ટી છે તો અહીંયા દાખલા તરીકે અહીંયા ઓથર છે તો હું ઓથર લખીશ તો અહીંયા તમે ઓથરનું નામ આવી જાય છે ક્વિક પાર્ટની અંદર ડોક્યુમેન્ટ પ્રોપર્ટીમાં। તો દાખલા તરીકે મારે અહીંયા આપવું છે પબ્લિશ ડેટ, અહીંયા તમે જે તારીખે આને પબ્લિશ કર્યું હશે એ તારીખ સિલેક્ટ કરી અને આપી શકો છો। દાખલા તરીકે હું આપું છું 1 જુલાઈ તો તમે જોશો
तो त्यां पब्लिश डेट ऑटोमेटिकली तमने सिलेक्ट करवा आपे छे। तो मित्रों आ रीते तमे हेडर अने फूटर नी अंदर तमारे जे कोई टेक्स्ट फील्ड वगैरह उमेरवू होय उमेरी शको छो। क्विक पार्ट में जई अने फील्ड में जई अने हूँ फाइल नेम आपू छू, तो तमे जोशो तो अहींया जे मारा फाइल नु नाम छे ए पण आवी जाय। फरीवार आपणे जोईए फील्ड में एवी रीते तमे फाइल नी साइज घणी बधी वस्तु अहींया तमे જોઈ શકો છો। યુઝર નેમ છે દાખલા તરીકે, તો જે લોગિન થયેલું નામ હશે એ યુઝર નેમ ગણાશે। તો આ રીતે તમે હેડર અને ફૂટર આપી શકો છો, પેજ નંબર આપી શકો છો, ડેટ એન્ડ ટાઈમ, ક્વિક પાર્ટ, પિક્ચર આપણે જોયું, એવી રીતે ક્લિપ આર્ટ પણ ઉમેરી શકાય। તો તમે ક્લિપ આર્ટ છે એ નોર્મલ જેમ આપણે ઉમેરતા હતા એ જ રીતે ઉમેરવાની છે। તો દાખલા તરીકે અહીંયા કોમ્પ્યુટર ને રિલેટેડ કોઈ માર્ક ઉમેરવું છે તો હું અહીંયા કોમ્પ્યુટર કરીશ અને આ ઉમેરવું છે તો એ ત્યાં ક્લિપ આર્ટ આવી જશે અને તમે એની સાઈઝ જરૂરિયાત પ્રમાણે નાની મોટી કરી શકશો। તો તમે જુઓ આ રીતે તમે ક્લિપ આર્ટ ને ઉમેરી શકશો। તો હેડર અને ફૂટર ની અંદર આપણે ક્લિપ આર્ટ ઉમેરી શકશું એવી રીતે। અત્યારે આપણે ફૂટર માં છીએ એટલે અહીંયા લખાઈને આવે છે ગો ટુ હેડર। તમે ગો ટુ હેડર માં જશો એટલે અહીંયા બાજુમાં એ ડિઝેબલ થઈ જશે અને હવે લખાઈને આવી જશે ગો ટુ ફૂટર। તો આ રીતે તમે હેડર અને ફૂટર ની વચ્ચે સ્વિચ કરી શકો છો। એવી રીતે નેક્સ્ટ કોઈ હોય તમે સેક્શન આપેલા હશે તો તમે નેક્સ્ટ અને પ્રીવિયસ કરી શકશો। અત્યારે આપણે એક જ હેડર અને ફૂટર છે એટલા માટે આપણે અલગ અલગ હેડર ફૂટર બનાવેલા નથી એટલે નેક્સ્ટ અને પ્રીવિયસ કામ કરતું નથી। એવી રીતે અહીંયા હેડર નું ટોપ થી કેટલું દૂર આવશે એની સાઈઝ આપવાની છે, એવી રીતે ફૂટર છે એ બોટમ થી કેટલું દૂર આવશે એની સાઈઝ આપવાની છે। તો મિત્રો આ રીતે આપણે હેડર અને ફૂટર ની અંદર એવી વસ્તુ ઉમેરશું કે જે બધા પેજ માટે કોમન રહેતી હોય અને એ તમે એમાં ટેક્સ્ટ, ડે, ટાઈમ, પેજ નંબર, પિક્ચર, ક્લિપ આર્ટ વગેરે ઘણી બધી વસ્તુ ઉમેરી શકો છો એ આપણે જોયું। હવે હું હેડર અને ફૂટર ને ક્લોઝ કરવા હોય તો આ બટન નો ઉપયોગ કરી અને ક્લોઝ હેડર એન્ડ ફૂટર કરી શકું છું। ત્યારબાદ છે ઇન્સર્ટ ની અંદર ટેક્સ્ટ બોક્સ। તો આપણે એક નવા પેજમાં જતા રહીએ, હવે હું અહીંયા ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરીશ તો તમે જોશો તો એની અંદર ઘણી બધી બિલ્ટ ઇન લેઆઉટ આવેલી છે એટલે કે તમે આમાંથી જે સિલેક્ટ કરશો એ પ્રકારનું ટેક્સ્ટ બોક્સ અહીંયા ઉમેરાઈ જાય છે। ટેક્સ્ટ બોક્સ છે એનો ઉપયોગ શું છે તો સામાન્ય રીતે ટેક્સ્ટ લખવા માટે, પણ એનાથી ફાયદો શું થાય છે તો તમે ટેક્સ્ટ બોક્સને એક ઓબ્જેક્ટ તરીકે આવે છે એટલે તમે એને જ્યાં જરૂર હોય ત્યાં ખસેડી શકો છો। દાખલા તરીકે મારે આ રીતે સરસ મજાનું કોઈ ક્વોટ્સ છે એ લખવું છે તો હું લઈશ તો આખા પેજની સેન્ટરમાં તમે વ્યૂ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આખા પેજની સેન્ટરમાં આવી જાય છે અને અહીંયા તમે કોઈ સુવાક્ય લખી શકો છો। તો આ રીતે તમે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકશો। હવે આની અંદર તમે જોશો તો ઘણા બધા લેઆઉટ્સ આવેલા છે જેમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો। દાખલા તરીકે મારે આ રીતનું જોઈએ છે તો હું આ ટેક્સ્ટ બોક્સ છે એને હું સિલેક્ટ કરી અને ડિલીટ પણ કરી શકીશ અને મારે જ્યાં જરૂર હશે ત્યાં હું એને ખસેડી પણ શકું છું। તો આ એનો એડવાન્ટેજ છે કે એક તો તમે એને જ્યાં જરૂર હોય ત્યાં મૂકી શકો છો અને ત્યાં તમે એને જરૂરિયાત પ્રમાણે ખસેડી પણ શકો છો। તો ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ મુખ્યત્વે ટેક્સ્ટની અંદર ડેટા એન્ટર કરવા માટે થશે। હવે જેવું તમે ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરશો એટલે એને ફોર્મેટિંગ માટેના ઓપ્શન આવી જાય છે તો તમે જોશો કે અહીંથી હું એનો ફિલ કલર બદલી શકું છું। તો તમે જોશો તો અહીંથી એનો ફિલ કલર, એનો આઉટલાઇનનો કલર વગેરે હું અહીંથી બદલી શકું છું। એવી રીતે શેપને મારે ઇફેક્ટ આપી હોય શેડો કે એ રીતે તો તમે જોશો તો અહીંયા અલગ અલગ ઇફેક્ટ તમે આપી શકો છો। ત્યારબાદ છે અહીંથી તમે જોશો તો તમારે આપોઆપ જે પ્રકારનું સિલેક્ટ કર્યું એ રીતે બદલાતું જાય છે। ત્યારબાદ તમે એની ટેક્સ્ટની સ્ટાઇલ પસંદ કરી શકો છો તો તમે જોશો કે અંદરની ટેક્સ્ટની સ્ટાઇલ આ રીતે થઈ જાય છે
જે રીતનું હું પસંદ કરીશ એ રીતે થઈ જાય છે। એટલું જ નહીં, તમે આની સાઈઝ આમ વધારી અને ઘટાડી પણ શકો છો। હવે હું આને પેજ વિડ્થ કરીશ તો તમે વાંચી શકશો। તો તમે જુઓ કે હું અહીંયા યુનિવર્સિટીનું નામ લખું છું અને અહીંથી તમે જોશો તો ફોર્મેટમાંથી તમે જે પ્રકારની ટેક્સ્ટ સિલેક્ટ કરશો એ રીતે ત્યાં શેપ બદલાતો જાય છે। આ રીતે મિત્રો આપણે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકીએ। ત્યારબાદનું ઓપ્શન છે ક્વિક પાર્ટ। તો ક્વિક પાર્ટ આપણે ઓલરેડી હેડર અને ફૂટરમાં જોઈ લીધું છે એટલે આપણે અત્યારે એને કરતા નથી। ત્યારબાદ છે વર્ડ આર્ટ। તમે જોશો અહીંયા સિલેક્ટ કરું છું અને ઇન્સર્ટમાં વર્ડ આર્ટમાં જઈ અને અહીંયા અલગ અલગ સ્ટાઇલ હું આપી શકું છું અને એકવાર આપ્યા પછી તમે અગાઉ જેમ વાત કરી એમ અહીંથી પણ બદલી શકશો। તો મિત્રો આપ જોઈ શકો છો કે આ પ્રકારની આકર્ષક ટેક્સ્ટ બનાવી હોય મારે તો એના માટે હું વર્ડ આર્ટનો ઉપયોગ કરી શકું છું। તમે બાકીનું ફોર્મેટિંગ ફીચર્સ તો યુઝ કરી જ શકો છો પણ વર્ડ આર્ટ છે એ બેઝિકલી તમને આકર્ષક ટેક્સ્ટ બનાવવાનો આપે છે અને તમે એને કોઈ પણ જગ્યાએ આમ ખસેડી શકો છો। એના પર એન્ટર આપીને કે એ રીતે એને ફોર્મેટ કરવાની જરૂર પડતી નથી, એક ઓબ્જેક્ટ તરીકે આવે છે જેથી તમે જ્યાં જરૂર પડે ત્યાં એને ખસેડી શકો છો। ત્યારબાદ છે ડ્રોપ કેપ। અત્યારે આ ઓપ્શન ડિઝેબલ છે, એ ઓપ્શન માત્ર જ્યારે પેરેગ્રાફમાં હશું ત્યારે જ આવશે। તો હું અત્યારે હોમ પર જતા રહું છું અને બીજા પેજમાં જઉં છું તો અહીંયા પેરેગ્રાફ આવેલો છે। તો જો હવે તમે જોશો તો હવે ડ્રોપ કેપ છે એ અનેબલ થઈ ગયું છે એટલે કે તમે એના પર ક્લિક કરી શકો છો। તો ડ્રોપ કેપનું તમે અહીંયા લખાણ જોશો તો એમાં દેખાડે છે કે પહેલો અક્ષર છે એ મોટો આવે છે, પેરેગ્રાફ જેવો સિમ્બોલ છે ને એમાં પહેલો જે છે એ મોટું બતાવે છે। તો સેમ ટાઈપની ઇફેક્ટ એ તમને આ પેરેગ્રાફમાં એપ્લાય કરશે। તમે ઘણીવાર ન્યૂઝપેપર જોશો તો ન્યૂઝપેપરની અંદર જે પહેલો અક્ષર હશે કોલમમાં એ મોટો હોય છે તો આ પ્રકારની ઇફેક્ટ આપવા માટે આપણે ડ્રોપ કેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો હું અહીંયા ડ્રોપ કેપમાં જઈશ અને સિલેક્ટ કરીશ તો તમે જુઓ ઓન ધ કરથી શરૂ થાય છે તો ઓ છે એ એકદમ મોટો આવી ગયો છે। હવે ડ્રોપ કેપની બે સ્ટાઇલ છે, એકમાં ઓ છે એની જગ્યાએ જ મોટો થશે અને બાકીની ટેક્સ્ટ છે એ નોર્મલ ગોઠવાશે અને જો ઇન માર્જિન કરીશ તો ઓ છે એ બહારની સાઈડ ગોઠવાશે અને બાકીનું જે છે એ નોર્મલ ટેક્સ્ટ આવશે પણ એ ઓ છે એ બહાર હશે અલગ એવું લાગશે। તો સામાન્ય રીતે આપણે ડ્રોપ નામની ઇફેક્ટ જે છે એ વાપરતા છે। હવે એટલું જ નહીં, આની અંદર તમે કેટલી લાઇન સુધી, અત્યારે તમે જોશો તો 3 લાઇન સુધી આપણું ઓ છે એ ફેલાયેલો છે પણ તમે ડ્રોપ કેપના ઓપ્શનમાં જશો તો તમને અહીંયા લાઈન કેટલી લાઈન સુધી તમારે કરવું છે તો હું 5 લાઈન લઈશ ને ઓકે આપીશ તો તમે જુઓ અહીંયા ઓ હજુ મોટો થઈ અને 5 લાઈન સુધી ફેલાય છે। તો આ રીતે તમે ડ્રોપ કેપના ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકો છો। એવી રીતે ટેક્સ્ટથી કેટલું દૂર રાખવું છે તો તમે અહીંયા વધારશો એમ એટલું ટેક્સ્ટથી એ દૂર આવશે। તમે જુઓ ઓ છે એ ટેક્સ્ટથી 0.3 ઇંચ જેટલો દૂર થઈ ગયો છે। તો મિત્રો આ રીતે તમે ડ્રોપ કેપનો ઉપયોગ કરી શકશો અને એના ઓપ્શન 2 છે મેઇનલી, એમાં તમારે કેટલી લાઇન સુધી તમારે ઓને વિસ્તારવો છે અને ડિફોલ્ટમાં 3 લાઇન અને ડિસ્ટન્સ ફ્રોમ ટેક્સ્ટ 0 આવશે અને હું ઓકે આપીશ। તો આ રીતે મિત્રો તમે ડ્રોપ કેપનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ છે ડેટ એન્ડ ટાઈમ। તો હમણાં જ આપણે ડેટ એન્ડ ટાઈમ જોયું તો સામાન્ય રીતે મારે જે જગ્યાએ ડેટ એન્ડ ટાઈમ ઉમેરવું હોય ત્યાં મારે કર્સર રાખવાનું છે અને ત્યારબાદ હું ડેટ એન્ડ ટાઈમ પર જઈશ તો જે આપણે હેડર ફૂટરમાં ડેટ ટાઈમ આવતું હતું એ જ અહીંયા આવે છે અને તમારે જે ફોર્મેટ, માની લો કે આજનો વાર તારીખ બંને મારે જોઈએ છે તો હું આ ફોર્મેટ સિલેક્ટ કરીને ઓકે આપું છું તો જે જગ્યાએ કર્સર હશે ત્યાં એ ઓટોમેટિકલી એ ફોર્મેટ ઉમેરાઈ જાય છે। ત્યારબાદનું ઓપ્શન છે ઓબ્જેક્ટ। તો ઓબ્જેક્ટ એટલે શું? તો દાખલા તરીકે મારે આની અંદર કોઈ એક્સેલનું ટેબલ ઉમેરવું છે તો હું અહીંયા ઓબ્જેક્ટમાં જઈશ અને ત્યારબાદ ઓબ્જેક્ટ પર ક્લિક કરીશ અને અહીંયા તમે જુઓ
एडोब एक्रोबेट, बिटमैप, माइक्रोसॉफ्ट एक्सेल, ग्राफ चार्ट, पावर पॉइंट, आम घना बधा प्रकार की फाइल टाइप अहीं आवेली छे। जे तमारा में इंस्टॉल हशे सॉफ्टवेर ए बधुं आवशे। तो दाखला तरीके मारे एक्सेल नी वर्कशीट अहीं उमेरवी छे तो हूँ अहीं ओके आपीश। हवे आवुं करवाथी शुं फायदो थशे? तो एक्सेल नी वर्कशीट आवशे एटले दाखला तरीके हूँ अहीं आपणे विद्यार्थीना डिटेल नाखवी छे तो हूँ अहीं रोल नंबर, नेम, मार्क्स वन, टू अने थ्री अने त्यार बाद मारे अहीं टोटल करवो छे। तो तमे एक्सेल में दाखला तरीके गणतरी सहेलाईथी थाय छे तो हूँ अहीं एक्सेल ऑब्जेक्ट लई लईश अने अहीं हूँ डेटा आपी दईश અને જે માર્ક્સ મેં અહીંયા આપેલા હશે એનો ટોટલ પણ હું અહીંયા કરી શકીશ, એટલે કે એક્સેલના જે કોઈ ફીચર્સ હતા એ બધા હું અહીંયા યુઝ કરી શકીશ મિત્રો। તો અહીંયા હું સિલેક્ટ કરીને ઓટોસમ જે રીતે આપતા હતા એ રીતે હું ઓટોસમ આપીશ તો હું ટોટલ પણ મારો જાતે થઈ જાય છે। અને ત્યારબાદ હું બાર ક્લિક કરીશ તો એ હાઈડ થઈ જાય છે, એટલે અહીંયા મને ટેબલ તરીકે જ મળ્યું, પરંતુ ગણતરી કે એવા કોઈ ફીચર્સ છે જે એક્સેલમાં ઝડપથી થઈ શકે છે એ ફીચર્સનો પણ ઉપયોગ કરી શકો। તમારે આ વધારાની રો હાઈડ કરી દેવી હોય તો અહીંયાથી તમે એને એની સાઇઝ ઘટાડી દેશો મિત્રો, તો તમે જેટલી વસ્તુ દેખાડવી હશે એટલું જ આવશે। જેમ કે મારે આટલું જ બતાવવું છે તો હું અહીંયા બાર ક્લિક કરીશ તો હવે તમે જુઓ કે એક્ઝેક્ટ જે મારે જોઈએ છે એ જ આવશે। એવી રીતે હું અહીંયા ફોર્મેટિંગ ફીચર્સ જે એક્સેલમાં આપણે વાપરતા હતા એ પણ તમે અહીંયા વાપરી શકશો। જેમ કે મારે આ પ્રકારનું ફોર્મેટિંગ જોઈએ છે, તમે બાર ક્લિક કરશો તો તમારી સાથે એ ફોર્મેટિંગ પણ આવી જાય છે। તો મિત્રો આ રીતે તમે ઓબ્જેક્ટ ઉમેરી શકો છો, એવી રીતે તમે પાવર પોઈન્ટ છે કે વર્ડ છે કે એ રીતે પણ તમે લઈ શકશો। આની અંદર બીજો ઓપ્શન છે ટેક્સ્ટ ફ્રોમ ફાઇલ, હું એન્ડમાં જતા રહું છું જેથી તમને ખ્યાલ આવે। હવે મારે અહીંયા કોઈ ફાઇલમાં ઓલરેડી ટેક્સ્ટ ટાઈપ કરી દીધી છે પણ મારે એને અહીંયા જોઈએ છે તો મારે ફરીવાર ટાઈપ કે કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી વર્ડ જઈ તમને ટેક્સ્ટમાંથી ફાઇલ લેવાની સુવિધા આપે છે। તો અત્યારે ઓબ્જેક્ટમાં જઈ અને હું ટેક્સ્ટ ફ્રોમ ફાઇલ કરીશ તો અહીંયા તમે જુઓ આ ફાઇલનું નામ છે ડોક્યુમેન્ટ ટુ, તો હું માની લો કે શેપ વનમાંથી ટેક્સ્ટ લઉં છું તો હું શેપ્સ વન સિલેક્ટ કરીશ અને ઇન્સર્ટ આપીશ તો એની અંદર જે કોઈ ટેક્સ્ટ આવેલી છે બધું અહીંયા એ આખી ફાઇલ અહીંયા ઉમેરાઈ જાય છે। તો આપણે જે ગયા લેક્ચરની અંદર બધી વસ્તુ જોઈ હતી એ વાળી ફાઇલ અહીંયા ઉમેરાઈ ગઈ છે અને તમે જોશો કે હવે બંને ફાઇલ અહીંયા ભેગી થઈ ગઈ છે। તો મિત્રો આ રીતે આપણે કોઈ ફાઇલ છે વર્ડની બીજી ફાઇલ જેમાં ટેક્સ્ટ ને બધું આવેલું છે એ પણ અહીંયા લાવી શકીએ છીએ। આ ઉપરાંત આપણે એક્સેલ, પીડીએફ, પાવર પોઈન્ટ બધી વસ્તુને અહીંયા ઉમેરી શકીએ છીએ। એનાથી ફાયદો શું થાય છે તો એ ઓબ્જેક્ટ છે એ વર્ડમાં જ રહે છે પરંતુ એને એડિટ કરવા માટે આપણે જે તે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકીએ છીએ। તો મિત્રો આજે આપણે ઇન્સર્ટ ટેબની અંદર આવેલા હેડર અને ફૂટર, એવી રીતે અલગ અલગ પ્રકારની ટેક્સ્ટ કઈ રીતે ઉમેરવી અને ઓબ્જેક્ટ કઈ રીતે ઉમેરવો એના વિશે વાત કરી। આવતીકાલે આપણે ઇક્વેશન, સિમ્બોલ અને અન્ય ફીચર્સ વિશે વાત કરશું। મને આશા છે કે આ લેક્ચર આપને ઉપયોગી થશે। આવતીકાલે આપણે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। થેન્ક યુ એન્ડ હેપી લર્નિંગ।